કેશોદના શ્રી માલબાપા નાગદેવતા મંદિર માણેકવાડા મુકામે શ્રાવણ માસ નિમિત્તે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રી માલબાપા નાગદેવતા મંદિર માણેકવાડા ઐતિહાસિક મંદિર છે. જે બાબતે જોઈએ તો કેશોદ તાલુકાના માણેકવાડા ગામે સાબરી નદીના ધીર ગંભીર પાણી સૂર્યોદય વખતે સોનવર્ણા થઈ જતા એક ભવ્ય મહેફિલ ચાલતી હોય તેમ પક્ષીઓ ઉડતા કે લોલ કરતા મધુર આલાપો છેડતા પક્ષીઓ વચ્ચે માલબાપાનું મંદિર આવેલ છે. આ મંદિરનો ભવ્ય ઇતિહાસ છે, જેમાં માણેકવાડા અને બદરવાડા નામના ચારણ લોકોના ગામ જેમાં અત્યારે આહિર પરિવારો વધુ છે. આ ચારણોના બંને ગામ જેમાં સીમાડાનો કજ્જો હતો, વારંવાર રાજના ઝરીફો જમીન માપણી કરવામાં આવતા પરંતુ પ્રશ્ન હલ ન થતો હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઉભા છે. બંને પક્ષે લાકડીઓ ઉઠી લોહી રેડાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ. બંને પક્ષ સામસામે આવી હવે શું કરવું તે વખતે તેઓએ સામેથી એક જબરજસ્ત સર્પને આવતો જોઈ કોઈએ મસ્કરીમાં કહ્યું કે ભાઈ આ નાગદેવતાને કહીએ આપણો સીમાડો વહેંચી આપો. તરંત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધી ઉઠ્યા કે હે બાપા, તમે દેવ પ્રાણી છો, વહેંચી દો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે તે અમારો સીમાડો કબૂલ છે. આ સાંભળી નાગદેવતા પોતાની વાંકી ચૂકી ચાલ છોડીને સીધી લીટી જેવું શરીર કરી ચાલ્યા. લીટો પડતો ગયો ત્યાં ખૂટ દડી નંખાતી ગઈ, જમીનની બરોબર સરખી વહેંચણી થતી ગઈ. ચારણો પાછળ વા દેવતા ઉચ્ચારતા ચાલ્યા. બરાબર એક વિકટ સ્થળે સર્પ આવ્યો. એક કેરડાના ઝાડનું સુકાઈ ગયેલું અણીદાર થૂઠું પોતાની સામે આવતું જોઈ નાગદેવતા થંભી ગયા. માણસો બોલી ઉઠ્યા, હવે શું થશે, દાદા કોને રેઠું દેશે? આવા શબ્દો સાંભળી નાગદેવતા અણીદાર કેવડાના ઝાડા પર ચડી તેની અણી ફેણમાં સોસવી પૂંછડી સુધી ચીરાઈ ગયા અને કોઈને અન્યાય ન કર્યો. સીમાડાના ભાગલા પડ્યા એટલે આની નોંધ રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5માં સીમાડે સાપ ચીરાણો આ શીર્ષક હેઠળ કરી છે. જે આ માલબાપાના મંદિરમાં માલબાપાએ સંવત 2032 જેઠ સુધી 9 ને રવિવાર 6/6/1976 સવારે સાક્ષાત દર્શન દીધા હતા, જેની ફેણમાં સફેદ લાગેલાનું નિશાન હતું. 6 કલાક સતત મંદિરમાં રહેલ જેની તસવીરો પણ જોવા મળે છે. આની નોંધ ગુજરાતના ઘણા અખબારોમાં ચમકી છે. માણેકવાડા ગામની અંદર માલબાપા નાગદેવતાનો મહિમા છે કે માણેકવાડા ગામની અંદર વર્ષોથી સાપ કરડવાથી કોઈ મૃત્યુ પામ્યો નથી. માણેકવાડા ગામની અંદર માલબાપા નાગદેવતાનો સાક્ષાત પરચો છે. માલબાપા નાગદેવતાની જે કોઈ શ્રદ્ધાપૂર્વક સાચા હૃદયથી બાધા આકડી રાખે તો માલબાપા નાગદેવતા સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. અહીં શ્રાવણ માસના દર સોમવારે ઉત્સવમય વાતાવરણ હોય છે. નાગપંચમીના દિવસે હજારો શ્રદ્ધાળુ યાત્રિકો આવે છે. મંદિર તરફથી 4 નાસ્તો, ફરાળ તથા ઉતારાની વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ આવેલા યાત્રિકોની તન મનથી સેવા કરી સત્કારે છે. આ મંદિરમાં બિરાજતા માલબાપાના સાનિધ્યમાં સુખડી, તલ, દૂધ, શ્રીફળ, સાકર, અગરબત્તીનો પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. આ મંદિર કેશોદ જુનાગઢ રોડ હાઈવે ઉપર આવેલ હોય અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. શ્રી માણેકવાડા માલબાપા મંદિર જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગામ માણેકવાડામાં આવેલ છે. 1855માં મંદિર સ્થાપના થયેલ છે. ત્યારબાદ 6/6/1970માં બાપાએ સાક્ષાત દર્શન આપેલ છે અને દર શ્રાવણ માસના સોમવારે ઉજવવામાં આવે છે. મેળો ભરાય છે અને હજારો માણસો પ્રસાદનો લાભ લે છે. દર સોમવારે અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે, ગુંદી, ગાંઠિયા, માંડીપાક, ખરાડી, ચેવડો, કેળા વગેરે. જ્યારથી બાપાએ દર્શન આપ્યા ત્યારથી અખંડ જ્યોત ચાલુ છે. અને જે લોકો સાસાદળથી બાલ બાપા નાગદેવતાની માનતા માને છે તેની માનતા અવશ્ય માલ બાપા પૂરી કરે છે. જેમ કે કોઈને હાથ દુખતા હોય, પગ દુખતા હોય, આંખ દુખતી હોય અથવા નિર્જનતા ન હોય એના વાંજ્યા મેણા પણ બાપા ભાંગે છે. અને દર સોમવારે જુનાગઢ કેશોદ આગળ બહુ દૂર દૂરથી માણસો પગ પર આવીને બાપાના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. જય માલ બાપા. હું અહીં માણેકવાડાનો વતની છું અને અહીંયા અમારા માલ બાપાના મંદિર 1976માં અહીંયા માલ બાપાએ દર્શન સાક્ષાત આપેલા છે. ત્યારથી આજ સુધી અમારા ગામમાં સર્પનું કડેલું કોઈ પણ માણસને મૃત્યુ થતું નથી. અને અત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલુ હોય અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય આજે અને ભાવિકો કેશોદ જુનાગઢ અને બધેથી હાલીને આવતો હોય અને રસ્તામાં પણ માણસોએ ખૂબ માણસોની સવલત પડે એ રીતે નાસ્તા, ફરાળ, ચા પાણી ચાલુ છે. અહીં પણ અમારે અહીંયા માલબાપાના મંદિરે હાલ પ્રસાદીનું પાછળ બગીચામાં ચાલુ છે અને અહીંયા હજારો ભાવિકો આવે છે અને અહીંયા જે માલબાપાને કડા રૂપે માનતા ચડે છે અને એવી આસ્થા રાખે એની મનોકામના પૂર્ણ થાય છે. જય માલબાપા. બ્યુરો રિપોર્ટ કેશોદ.